નમસ્તે મારા વાલા વિદ્યાર્થીઓ, આજે આપણે ગણિત વિષયમાં અભ્યાસ કરીશું. તો આગળના વિડિયોમાં ગણિતમાં આપણે શું શીખી ગયા હતા યાદ છે બધાને? તો આવી લાંબી અને ટૂંકી વસ્તુઓ કે જે લાંબુ હોય એના માટે સાચું, ટૂંકા માટે ખોટું, એના પછી ઊંચું અને નીચું, તો ઊંચા માટે સાચું, નીચા માટે ખોટું, પછી ભારે અને હલકું, જે ભારે હોય એના માટે સાચું અને હલકા માટે ખોટું, તો શીખ્યા હતા ને? યાદ આવ્યું? વેરી ગુડ. તો ચલો આજે બધા ગણિતની વર્કબુક કાઢો અને એમાં પાના નંબર 6 ગળે 6, કયું 6 ગળે 6 નંબરનું પેજ ખોલો. આવું પેજ ખુલશે. ખોલ્યું બધાએ? વેરી ગુડ. તો આજે આપણે શું શીખીશું? અંદર અને બહારની વસ્તુઓ, કે જે વસ્તુ અંદર પડી હોય એના માટે સાચું અને જે બહાર હોય એના માટે ખોટું. આજે મેં ચિત્ર દોર્યા નથી, હું ચોપડીમાં જ તમને વર્કબુકની અંદર જ સમજાવું છું અને કરાવું છું. તો આ ચિત્ર આપેલા છે ને, એમાં કઈ વસ્તુ અંદર પડી છે એના માટે સાચું કરવાનું અને કઈ વસ્તુ બહાર પડી છે એના માટે ખોટું કરવાનું. તો જુઓ કે ચિત્રમાં આપેલ ચોરસમાં અંદર માટે સાચું તથા બહાર માટે ખોટું કરો. તો પહેલા એ શીખીશું. ચલો, તો એક ઉદાહરણ આપ્યું છે કે આ ટોપલી છે, એની અંદર આ ફળ પડ્યા છે અને આ બહાર છે. તો જો અંદર છે એના માટે સાચું છે ને અને બહાર માટે ખોટું. ચલો આ ચિત્રમાં બે છોકરીઓ છે, તમે મને કહેજો કે કઈ છોકરી અંદર છે અને કઈ છોકરી બહાર છે. તો જે છોકરી અંદર હોય એના માટે સાચું કરીશું, બહાર હોય એના માટે ખોટું. તો આ છોકરી ઘરની અંદર છે ને, તો અહીંયા સાચું કરીશું, અને આ છોકરી ઘરની બહાર છે તો અહીંયા ખોટું કરીશું. જોયું? વેરી ગુડ. એના પછી ઉંદર છે. તો જુઓ, જે ઉંદર પાંજરાની અંદર હોય એના માટે સાચું અને જે ઉંદર બહાર હોય એના માટે ખોટું. તો ચલો આપણે ક્યાં નિશાની કરીશું? આ ઉંદર પાંજરાની અંદર છે ને, વેરી ગુડ, તો અહીંયા સાચું કરીશું, અને આ બહાર છે તો અહીંયા ખોટું કરીશું. ખબર પડી? વેરી ગુડ. આમાં જુઓ, ટૂથપેસ્ટ તમે બ્રશ કરો છો ને, તો એ ટૂથપેસ્ટ છે અને બ્રશ છે, તો કઈ વસ્તુ અંદર છે અને કઈ બહાર છે કહો તો? વેરી ગુડ. તો ટૂથપેસ્ટ છે એ અંદર છે, આની અંદર, અને બ્રશ બહાર છે ને, તો ટૂથપેસ્ટ માટે સાચું કરીશું, અંદર છે એટલે, અને બ્રશ બહાર છે એટલે ખોટું કરીશું. તો ખબર પડી તમને આમાં? વેરી ગુડ. હવે ગૃહ કાર્ય, આ બેગ છે એની અંદર કપડાં મૂકેલા છે અને આ કપડાં બહાર છે. તો ચલો અંદર માટે શેની નિશાની? વેરી ગુડ, સાચાની, અને બહાર કપડાં પડ્યા છે એની માટે ખોટાની. ખબર પડી? વેરી ગુડ. આમાં પણ જુઓ, જે બેગની પેટીની અંદર હોય એના માટે સાચું અને બહાર હોય એના માટે ખોટું. તો અહીંયા આપણે આ અંદર છે ને, વેરી ગુડ, તો અહીંયા સાચું કરીશું અને અહીંયા ખોટું કરીશું. તો તમને ખબર પડી અંદર અને બહારમાં? ખબર પડી? વેરી ગુડ. એના પછીનું પેજ ખોલો, પાના નંબર 7 અડે 7. આવું પેજ ખુલશે. ખોલ્યું બધાએ? વેરી ગુડ. હવે છે ઉપર અને નીચે, જેમ અંદર બહાર હતું એમ ઉપર અને નીચે. તો જુઓ શું કહે છે, કે ચિત્રમાં આપેલ ચોરસમાં ઉપર માટે સાચું અને નીચે માટે ખોટું કરો. તો ચલો આપણે વર્કબુકમાં શીખી લઈએ. જો ઉદાહરણ આપેલું છે, એક ઝાડ છે એના ઉપર વાંદરો બેઠો છે, એક વાંદરો નીચે છે. તો જે વાંદરો ઉપર હોય એ ખાનામાં સાચું કરીશું, જે નીચે હોય એના માટે ખોટું કરીશું. તો જોયું, કરેલું છે. વેરી ગુડ. આમાં પણ ટેબલની ઉપર ટોપલી છે અને એક ટોપલી નીચે છે, તો ઉપર કઈ ટોપલી છે? વેરી ગુડ, આ, તો એના માટે સાચું કરીશું, અને નીચે ટોપલી પડી છે એના માટે ખોટું કરીશું. ઉપર માટે સાચું, નીચે માટે ખોટું.
પછી છે સેટી છે પલંગ, તો એની ઉપર કૂતરો બેઠો છે અને બિલાડી પલંગની નીચે છે, તો ચલો ઉપર માટે કઈ નિશાની આવશે? વેરી ગુડ, સાચાની. અને નીચે માટે ખોટાની, તો કૂતરો ઉપર છે ને તો ત્યાં સાચું કરીશું, બિલાડી નીચે છે તો ત્યાં ખોટું કરીશું. પછી આ જો, આ છોકરો ધાબા ઉપર છે અને આ છોકરી નીચે છે, તો ચલો છોકરો ઉપર છે ને તો ત્યાં સાચું કરીશું, નીચે ઊભી છે એના માટે ખોટું કરીશું. એના પછી ગૃહ કાર્ય, આ મંદિર છે, તો જુઓ આ છોકરી પગથિયાની ઉપર, અહીંયા ઉપર ઊભી છે ને છોકરો નીચે ઊભો છે, તો છોકરી ઉપર ઊભી છે ને તો ત્યાં ઉપર ઊભી છે એટલે સાચું કરીશું, આ છોકરો નીચે ઊભો છે એટલે ખોટું કરીશું. ખબર પડી? વેરી ગુડ. પછી આ ફૂલ છે, તો ઉપર પતંગી ઉડી રહી છે ફૂલની આસપાસ, અને આ નીચે ઈયળ જેવું છે કે સાપ જેવું છે, બરાબર, એ નીચે છે, તો ચલો ઉપર શું છે? વેરી ગુડ, પતંગિયું, તો ત્યાં સાચું કરીશું અને નીચે માટે ખોટું કરીશું. તો તમને ઉપર અને નીચેમાં ખબર પડી? વેરી ગુડ. ચલો હવે એના પછી પાના નંબર 8, હળે 8 ખોલો. પાના નંબર 8, હળે 8 આવું પેજ ખુલશે. જેમ ઉપર અને નીચે શીખ્યા એ રીતે નજીક અને દૂર શીખવાનું છે. તો જોઈ લો કે ચિત્રમાં આપેલ ચોરસમાં નજીક માટે સાચું અને દૂર માટે ખોટું કરો. તો ચલો વર્કબુકમાં જોવો, બધા ઉદાહરણ આપેલું છે કે ઝાડ નીચે કૂતરો છે અને બીજો દૂર બેઠો છે, તો જે નજીક છે એના માટે સાચું, દૂર છે એના માટે ખોટું કરવાનું છે. એવી જ રીતે છે સિગ્નલથી નજીક કઈ ગાડી પડી છે, આ ચિત્રમાં બે ગાડી છે, તો આપણે ચિત્ર ધ્યાનથી જોવાનું છે. અને કીધું છે કે સિગ્નલથી નજીક જે ગાડી હોય ત્યાં સાચું અને સિગ્નલથી દૂર જે ગાડી હોય ત્યાં ખોટું. તો ચલો તમને સિગ્નલથી નજીક કઈ ગાડી દેખાય છે? આ સિગ્નલ છે, એનાથી નજીક કઈ ગાડી? વેરી ગુડ, તો અહીંયા સાચું અને દૂર કઈ છે? આ, તો દૂર માટે ખોટું. પછી છે લાડુથી નજીક અને લાડુથી દૂર, તો લાડુથી નજીક આ જીવજંતુ છે, કીડી છે, બરાબર, કે મધમાખી, એ જંતુ છે, તો લાડુથી નજીક કયું છે? વેરી ગુડ, આ, તો ત્યાં સાચું કરીશું અને લાડુથી દૂર આ છે તો ત્યાં ખોટું કરીશું. પછી બારી છે, તો બારીથી દૂર શું છે? ટેબલ છે કે ખુરશી છે? જોવો બધા. વેરી ગુડ, બારીથી નજીક શું છે? ટેબલ, તો ત્યાં સાચું કરીશું અને બારીથી દૂર શું છે? ખુરશી, તો ત્યાં ખોટું કરી દઈશું. તો તમને ખબર પડી? વેરી ગુડ. તો આજે તમારે શું કરવાનું છે? પાના નંબર 6, 7 અને 8, અંદર બહાર, ઉપર નીચે અને નજીક દૂર, પાના નંબર 6, 7 અને 8 વર્કબુકમાં તમારે ધ્યાન રાખીને સરસ રીતે પૂરું કરવાનું છે. તો કરશો ને બધા? વેરી ગુડ. તો 8 નંબરના પાના સુધી વર્કબુકમાં તમારે પૂરું કરવાનું છે. કરશો ને? વેરી ગુડ. ખબર પડી? વેરી ગુડ. તો બીજું હવે આપણે આગળના વિડીયોમાં શીખીશું. ત્યાં સુધી આવજો.